हाउ आर यू अगर आपरे वीडियो मा एलिफंट नी विषे माहिती मेळवेली हती मेळवेली हती ने आपरे शू जोयलु हतु के एलिफंट शू खाय छे यस एलिफंट सुगर केन बनाना डिफरेंट टाइप ना लीव्स ब्रांचीस ओर डाळीओ ते बधु ते खाय छे અને આપણે તે એલિફન્ટના ટીથ પણ આપણે જોયું હતું કે કેટલા કિંમતી હોય છે એલિફન્ટના ટીથમાંથી ઓર્નામેન્ટ્સ બને છે તેમાંથી ડિફરન્ટ ટાઈપની મૂર્તિઓ બનાવવામાં આવે છે તે પણ આપણે જોયું હતું હવે આપણે સ્ટોરી જોઈશું નંદુની લેસન 3 અ ડે વિથ નંદુ આ સ્ટોરીમાં નંદુ એલિફન્ટનું બેબી છે તેનું નામ છે નંદુ આ સ્ટોરીમાં નંદુ ફક્ત 3 મંથનો જ હતો અને તેનું વેટ 200 કેજી હતું આપણે તે સ્ટોરીમાં જોઈશું કે નંદુ શું કરે છે તે આપણે સ્ટોરી જોઈએ આ છે આપણો પ્યારો નંદુ આજે આપણે આ નંદુની સ્ટોરી સાંભળીશું આ નંદુ છે તે એલિફન્ટનો બેબી છે કેટલું સરસ છે છે ને સરસ ચાલો આપણે સ્ટોરી સાંભળીશું હે ને એક બિગ ફોરેસ્ટ હતું તેમાં ઘણા એનિમલ્સ રહેતા હતા તેમાં એલિફન્ટો પણ ઘણા બધા રહેતા હતા અને તેનો બેબી પણ રહેતા હતા એક દિવસ નંદુ તેની માતા સાથે ટ્રીની નીચે સ્લીપિંગ કરી ગયેલું હતું સુઈ ગયેલું હતું પછી અચાનક નંદુ સૂતેલો હતો અચાનક તે જાગી ઉઠ્યો અને તે એકદમ ગભરાઈ ગયો હતો તેની નંદુની માતા તેને પૂછે છે શું થયું નંદુ કેમ જાગી ગયો નંદુ કહે છે મમ્મી મને તો એવું લાગ્યું કે મને તો બહુ બધા ટ્રીના થર્ડસે મને ઘેરી લીધો છે તેથી હું ગભરાઈ ગયો એની મમ્મી કહે છે નંદુની નંદુ એવું કઈ નથી તું ગભરા નહીં તે જે હતે જે જોયું તે તો એલિફન્ટના બિગ લેગ હતા અને તેની સૂંડ હતી તું ગભરા નહીં તું સૂઈ જા નંદુ પાછો સૂઈ જાય છે પછી સવાર પડે છે અને બધા એલિફન્ટ્સ એના બેબી બધા જાગી જાય છે નંદુ સવારે તેના કઝિન બ્રધર અને સિસ્ટર સાથે રમતો હતો અચાનક તેની નાનીએ બૂમ પાડી અને તેના એલિફન્ટના ટોળામાં તેની નાની સૌથી ઓલ્ડ હતા તેથી તેઓ બધા તેનું સાંભળતા હતા જેવી એની નાનીએ બૂમ પાડી તેવા જ બધા એલિફન્ટ અને નંદુ પણ તેની પાછળ જવા લાગ્યા પછી નંદુ તો એકદમ ધીરે ધીરે ચાલતો હતો તે નંદુ તેની માતાની સાથે જ રહેતો હતો તે તેના કઝિન સિસ્ટર સાથે નહીં જતો હતો તે તેની મમ્મીની સાથે જ રહેતો હતો તેને બહુ જ ડર લાગતી હતી પછી તેઓ બધા ધીરે ધીરે ફોરેસ્ટ તરફ ગયા અને ત્યાં તો તેઓ ડિફરન્ટ જગ્યાએ જઈને તેઓ ડિફરન્ટ ટ્રીના લીવ્સ અને બ્રાન્ચીસ ખાવા લાગ્યા અને પછી ખાઈને તેઓ રિવર પાસે ગયા અને રિવર પાસે જઈને નંદુના કઝિન બ્રધર સિસ્ટર તેઓ પાણીમાં રમવા લાગ્યા પણ નંદુ તો નહીં ગયો નંદુ તો તેની માતા પાસે જ બેસી રહ્યો અને એની માતા તે કાદવની અંદર બેઠી હતી નંદુ તો ત્યાં નદી કિનારે ઊભો બધાને જોયા કરતો હતો પણ તે નદીમાં ગયો નહીં પછી તે
નંદુ તેના બ્રધર્સ અને સિસ્ટર્સ ને પાણીમાં રમતા જોતો હતો. તે વિચારતો હતો કે આ લોકો તો જો એકબીજાની પૂંછડી ખેંચીને કેવી મસ્તી કરે છે. સારું થયું કે હું તેમાં નથી. જો હું ત્યાં એ લોકો સાથે રમતો હતે તો તેઓ મારા પર પડતે તો મારું તો શું થતે. એટલે નંદુ તો વિચાર્યા કરતો હતો, સારું હું ત્યાં નથી. પછી તો નંદુ જોયા જ કરતો હતો કે તેઓ કેટલી બધી મસ્તી કરે છે. પછી નંદુની મમ્મી તેની પાસે આવી અને કહે છે, નંદુ તું કેમ નથી જતો? જો તારા કઝિન બ્રધર અને સિસ્ટર કેવા રમે છે, જા તો તું રમવા. નંદુ કહે છે, ના ના હું રમવા નહીં જાઉં, હું તો એકદમ સ્મોલ છું. જો તેઓ મારા પર પડ્યા તો મારું તો શું થાય. એટલે નંદુ તો ના પાડે છે. પછી તેની મમ્મી નંદુને ધક્કો મારે છે. નંદુ તો પાણીમાં પડી જાય છે. જેવો નંદુ પાણીમાં પડે છે તેવો તો તે ગભરાઈ જાય છે. એની મમ્મા એને કહે છે કે ડરવાનું નહીં, કશું થાય નહીં. પછી નંદુ ધીરે ધીરે એના કઝિન સાથે રમે છે. પછી થોડીક વારમાં તો નંદુના કઝિન તેના બ્રધરે એના પર ફાઉન્ટેન કર્યું, પાણીનો ફુવારો ઉડાવ્યો અને નંદુ તો ગભરાઈ જાય છે. તે તો તેમ કહે છે કે રહેવા દો, આ શું કરો છો. પછી તેના ભાઈ તેની સાથે મસ્તી કરતા હતા અને નંદુ તો આખો ભીનો થઈ ગયો. અને પછી ધીરે ધીરે નંદુ પણ તેના બ્રધર અને સિસ્ટર સાથે રમે છે. તેને તો ખૂબ મજા પડી. પછી તો એને બહુ મજા પડી રમવાની. પછી તે સાંજ થઈ ગઈ. સાંજ થઈ પછી નંદુની મમ્મી અને નાની બૂમ પાડે છે કે ચાલો સાંજ થઈ ગઈ છે. પછી તેઓ બધા પોતાના ઘરે જાય છે. નંદુ તો એ પાણીમાં રમીને એટલો બધો થાકી ગયો હતો, તે તો એનાથી તો ચલાતું પણ ન હતું. તે તો તેની મમ્મીની ટેલ પૂંછડી પકડીને ધીરે 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 ચાલતો હતો. અને પછી તેઓના ઘરે જાય છે. અને નંદુ તો થાકી ગયો હતો, તેથી તેની મમ્માના લેગ પાસે જઈને તરત જ સૂઈ જાય છે. અને તે સૂઈ જાય છે અને નંદુને તો સરસ મજાની ઊંઘ આવી જાય છે, કેમ કે તે તો થાકી ગયો હોય છે. જોયું ને, નંદુને તો પહેલા ડર લાગતી હતી, પછી તેને કેવી મજા પડી. તમને પણ મજા આવી ને? કેવી સરસ સ્ટોરી હતી નંદુની. નંદુ તો ખાલી 3 મંથ નો હતો પણ તેનું વેટ તો 200 કેજી હતું ને. કેવું સરસ મજાનું છે. તમને ખબર છે કે એલિફન્ટમાં તેઓ 13 કે 14 યર્સના થાય ત્યારે તેઓને તોડું છોડી દેવું પડે છે. તેઓ ગ્રુપમાંથી છૂટા થઈ જાય છે અને પછી તેઓ એકલા ફરતા થઈ જાય છે. તો શું નંદુ પણ 13 કે 14 યર્સનો થશે તો તેને પણ તોડું છોડી દેવું પડશે ને? અને પછી નંદુ પણ એકલો જ ફરશે. એવી રીતના એલિફન્ટ પણ જે ટોળામાં રહે છે તેવી રીતના ઘણા એનિમલ્સ એવા હોય છે કે તેઓ પોતાના ગ્રુપમાં જ રહે છે અને તેઓ ટોળામાં રહીને જ પોતાના ખોરાકની શોધમાં જાય છે. તમને ખબર છે કે એવા કયા એનિમલ્સ છે કે જે તેઓ ગ્રુપમાં જ રહે છે? એક તો મંકી, ઝીબ્રા, ડિયર, એન્ટ, ફિશ, આ બધા એવા એનિમલ્સ છે કે તેઓ પણ એલિફન્ટની જેમ હંમેશા જૂથમાં જ રહે છે. તમને ખબર છે તોરું એટલે શું?
કે એનિમલ્સ જે સમૂહ એનિમલ્સ ના સમૂહ ને તોડું કહેવામાં આવે છે તેઓ હંમેશા સાથે જ રહે છે અને જ્યારે તેઓ ખોરાકની શોધમાં જાય છે પછી તેઓ છૂટા થાય છે અને પછી પાછા તેઓ ભેગા થઈ જાય છે।